ગુજરાતભરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહેલ છે ત્યારે રાજકોટ ગ્રામ્યમાં પણ કોરોનાનો કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે રાજકોટ જિલ્લાના વિખ્યાત યાત્રાધામો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન મંદિરોમાં દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વિશ્વવિખ્યાત પૂજ્ય જલારામ બાપાના વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાનું મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય મંદિરના ગાદીપતિ શ્રી પૂજ્ય રઘુરામ બાપા દ્વારા કરવામાં આવ્યો છે અને આજથી તારીખ સત્યાવીસથી ત્રીસ માર્ચ ત્રણ દિવસ શનિ રવિ સોમ ત્રણ દિવસ સુધી જલારામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે પૂજ્ય જલારામ બાપાના દર્શન મંગળવારથી રાબેતા મુજબ ચાલુ થશે તેમજ ત્રણ દિવસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સદાવ્રત મહાપ્રસાદ પણ બંધ રહેશે પરંતુ સાધુ સંતો અને અભ્યાગત લોકો માટે સદાવ્રત ચાલુ રહેશે જે મંદિરમાં ભોજન તૈયાર થઈ માનકેશ્વર મંદિર ખાતે જમાડવામાં આવશે સૌરાષ્ટ્રમાં તહેવાર દરમિયાન લોકો મોટી સંખ્યામાં મંદિરોમાં દેવ દર્શન માટે નીકળતા હોય છે ત્યારે વીરપુર જેવા યાત્રાધામમાં દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે જ્યારે પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રઘુરામ બાપા દ્વારા મંદિરને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કોરોના સંક્રમણને ઘટાડવા અને રોકવા માટેનું યોગ્ય પગલું ગણી શકાય રામ રામ નામ મેલી દેખત તાકે કરું જય જય શ્રી જલારામ જલારામ બાપાનો જય જય કરતા ભાવિક દર્શનાર્થીઓ માટે એક અગત્યની સૂચના છે એ સૂચના એ છે કે આપણી સંસ્કૃતિ મુજબ ભારત વર્ષના મોટા તહેવારો હોય ત્યારે વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરવા માટે દેશ વિદેશથી ભાવિક દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં વીરપુર તરફ આવે છે સમગ્ર વિશ્વ અને આપણે સૌ કોરોના કહેરની મહામારી ચાલે છે ત્યારે આ કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે જલારામ બાપાની જગ્યાના પૂજ્ય રઘુરામ બાપાએ ત્રણ દિવસ હોળી અને ધોળેટીના મહાપર્વમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરેલા છે મંગળવારથી રાબેતા મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકશે અને ભોજન મહાપ્રસાદ પણ લઈ શકશે ત્રણ દિવસ આ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બસોને એક વર્ષથી ચાલતા આ સદાવ્રત અત્યારે દર્શનાર્થીઓ માટે બંધ છે પરંતુ જલારામ બાપાએ અનક્ષેત્ર જે શરૂ કર્યું છે એ વીરપુરમાં રહેતા ગરીબ લોકો સાધુ સંતો માટે આ સદાવ્રત ચાલુ રહેશે મંદિરની અંદર એ ભોજન તૈયાર થશે અને માનકેશ્વર મહાદેવના મંદિરમાં આ ભોજન સમયસર પહોંચાડવામાં આવશે એટલે સાધુ સંતો અને ગરીબ માણસો આ ભોજન લઈ શકશે દર્શનાર્થીઓએ આ ત્રણ દિવસ દરમિયાન બાપાના દર્શન નહીં કરી શકે અને ભોજન પ્રસાદ પણ આપવામાં નહીં આવે તેની તમામ શ્રદ્ધા રાખતા જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓને અમારી વિનંતી છે જય જલારામ